અલથાણ રીડેવલપમેન્ટ અંતર્ગત ભાડાનો મુદ્દો છેલ્લા બે મહિના ઉપરાંતથી અટવાતા શુક્રવારે ફરી એક વખત અહીંના રહીશોએ સિટી ઇજનેર જતીન દેસાઈને રજૂઆતો કરી હતી. જો કે આગામી દિવસોમાં અંગે કોઈ નિકાલ ન આવે તો પ્રમુખોએ આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. અમદાવાદની સિદ્ધિ ડેવલપર્સ નામના ઇજારદારોએ મનપાએ અલથાણ ટેનામેન્ટને રીડેવલપમેન્ટ કરવાનું કામગીરી સોંપી હતી. વર્ષ 2016માં અલથાણ ટેનામેન્ટને 1296 જેટલા મકાનો તારે પાડીને તેનું રીકન્સ્ટ્રક્શન શરૂ થયું. છેલ્લા કેટલાય મહિનાઓથી આ કન્સ્ટ્રક્શનનું કામ ખોરંભે જ છે. સાથે સાથે હવે સિદ્ધિ ડેવલપર્સ અલથાણ ટેનામેન્ટના રહીશોને ભાડું પણ નથી ચૂકવી રહ્યા. હવે અહીં રહેતા રહીશોએ મનપાના સિટી ઇજનેર જતીન દેસાઈને રજૂઆતો કરી. અસરગ્રસ્તનું કહેવું છે કે અલથાણ ટેનામેન્ટ રીડેવલપમેન્ટ યોજનાનું કામ અગાઉ પણ વારંવાર બંધ કરી દેવામાં આવતું હતું. અસરગ્રસ્તોની વારંવાર રજૂઆત બાદ હવે સપ્ટેમ્બર માસમાંથી ફરીથી કામ શરૂ તો થયું છે, પરંતુ હાલમાં છેલ્લા 10 દિવસથી ડેવલપર્સ દ્વારા કામકાજ સંપૂર્ણ બંધ છે. ટેન્ડરની શરત મુજબ 36 મહિનામાં જ આ કામ પૂર્ણ થવું જોઈતું હતું, પરંતુ હજી સુધી 50% પણ નથી થયું. વારંવાર કામકાજ બંધ કરાતા અસંતોષનો માહોલ છવાયો છે. દર મહિને ભાડાની તારીખ પણ લંબાવાય છે. ભાડું સમયસર ન આવતા રહેવાસીઓ હાલમાં ભાડેથી રહેતા હોવાથી મકાન માલિકો દ્વારા પણ મકાન ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે. હું અલથાણ ટેનામેન્ટ જે રહેવાસી હતા અને વેલફેર એસોસિએશનનો પ્રમુખ છું, અને અલથાણ ટેનામેન્ટ રીડેવલપ યોજના જે ચાલી રહેલી છે તેમાં અમારે ભાડાનો પ્રશ્ન છે અને બાંધકામનો પ્રશ્ન છે, અને ડેવલપર દ્વારા વારંવાર ભાડું ભાડું લેટ કરવામાં આવે છે અને બાંધકામ પણ વારંવાર બંધ કરી દેવામાં આવે છે. એની કોઈ અમને જવાબ એ લોકો તરફથી આપવામાં આવતો નથી. અમે અગાઉ પણ અહીંયા કમિશનર સાહેબને બી રૂબરૂ મિટિંગ કરીને બી આવેદનપત્ર આપ્યું છે. ત્યારબાદ 21/12 બી અમે રૂબરૂ આવેદનપત્ર આપ્યું છે. એમાં અમે એમને મુદત જણાવેલી કે અમને 7 દિવસની અંદર આનો જવાબ મળવો જોઈએ અને અમે જવાબ આપો, પણ અમને આજ સુધી બી કોઈ જવાબ મળવા, આજે 10 દિવસ થયા, ત્યાર પછી અમને ગઈકાલે એક જવાબ મળ્યો, પણ એ જવાબ બહુ સંતોષકારક નથી. અને અમારા રહેવાસીઓને આના માટે ખૂબ આક્રોશ છે, અને લોકો અત્યારે હાલ એ લોકો 5400 રૂપિયા ભાડું આપે છે, પણ અમારા પરિવારો જ્યાં રહેવા ગયા છે એરિયામાં જે લોકો 7500-8000 રૂપિયા ભાડું આપે છે, અને છતાં હજી આ મકાનો અમને ક્યારે મળશે એનું કોઈ નિશ્ચિત સમય એમને આપવામાં નથી. તમે છેલ્લા ઘણા વખતથી રજૂઆત કરો છો, કયું એવા કારણો છે જેને લઈને નિકાલ નથી આવતો અને શા માટે આ રીતની તકલીફો થાય છે, શું છે હકીકત તો જણાવો. એક ડેવલપર દ્વારા જેની રૂકાવટ છે, જે કંઈ ટેકનિકલ પ્રશ્નો હોય છે એ કંઈ SMC હાથે હોય છે, એટલે SMC હાથેને એ બંનેનું જે અન્ડરસ્ટેન્ડિંગ હોય છે એમાં કંઈક એ લોકોને જે સોલ્યુશન આવતું નથી, એના કારણે આ મારું એવું પોતાનું માનવું છે આ કામ લેટ થઈ રહ્યું. તમે સમગ્ર પરિવારોની આગેવાની લીધી છે, તો તમે ક્યાં સુધી રજૂઆતો કરી છે અને કેટલી ઉગ્ર રજૂઆતો કરી છે? ઉગ્ર રજૂઆતો અમે અહીંયા જ્યારે બી આવ્યા ત્યારે ઉગ્ર રજૂઆત કરી છે, ત્યાં અમારા જ્યારે આ લોકો સાહેબો આવતા ત્યાં પણ કરી છે, SQC ઓફિસ ત્યાંથી ત્યાં રાંદેર રોડ પર ત્યાં પણ મેં ઉગ્ર રજૂઆત કરી છે, લેખિતમાં બી કરી છે, મૌખિકમાં બી કરી છે, ફોનથી પણ કરવામાં આવી છે અને મેસેજથી પણ કરવામાં આવે છે. જ્યારે જ્યારે અમને લાગ્યું ત્યાં સાથે અમે એ લોકોને અમારે 29-30 વાર એમને નોટિસ પણ એ લોકોએ આપેલી છે, પણ અમારી મર્યાદા હોય છે કે અમે જે કંઈ રજૂઆતો અમે SMCની જ કરી શકીએ. ધારો કે સિદ્ધિ ડેવલપર્સ જે આ વસ્તુ આ જે સમગ્ર મુદ્દો છે તેમાં તમને દાદ નહીં આપે તો તમે આગળની તમારી રણનીતિ શું હશે? એ રણનીતિમાં પહેલાં અમે અમારા કમિટીમાં એનું કંઈ ચર્ચા કરીશું. કમિટી પછી પાછા અમે અમારો જે ત્યાંના રહેવાસીઓ છે એમની સમૂહ મિટિંગ કરીને કંઈ પણ સેન્સ લઈ અને બધાનો જે ઓપિનિયન જે આવે અને એમાં જે નક્કી થાય એ પ્રમાણે આગળની વિચારણા કરી અમે આગળ પગલાં લઈશું. અલથાણ ટેનામેન્ટના રહીશો દ્વારા ભાડાના મુદ્દે અને માંગનો જલ્દી બનાવી આપવાના મુદ્દે વારંવાર રજૂઆત છતાં તેમના પ્રશ્નનો નિકાલ નથી આવતો, તો બીજી બાજુ ઇજારેદાર અમદાવાદની સિદ્ધિ ડેવલપર્સના પેટનું પાણી શા માટે નથી હલતું તે હવે સમજણની બહારનો વિષય બની પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.